મિત્રો મજામાં મિત્રો એવો એક પ્રશ્ન ઉભો થયો હતો કે 1 થી 100 સુધીમાં એકી સંખ્યાની તમને ખબર પડી ગઈ હતી કે જેટલી સંખ્યાઓ હોય એનો આપણે વર્ગ કરી નાખ્યા હતા હવે અહીંયા એમ કહે છે કે બેકી સંખ્યાઓ હોય તો એનો સરવાળો ખાલી જગ્યા થાય એ આપણે જોવાનું છે તો સાવ સિમ્પલ તમને ખબર છે કે 1 થી 100 વચ્ચે બેકી સંખ્યા હોય કેટલી 50 આપણે એકી સંખ્યા પૂછીએ તો શું કરતા હતા 50 નો વર્ગ કરી નાખતા હતા તો આ તો કરવાનું જ પ્લસ પ્લસ તમારે આ 50 ઉમેરવાના છે બસ પતી ગયું તો પચું પચું 2500 તો આવડતા હતા 50 તમે ઉમેરી દેશો જવાબ આવશે 2550 છે એવું ક્યાંય જરૂર છે તો મિત્રો આવડે કે ના આવડે ચાલો એક બીજું લઈએ 1 થી 20 સુધીમાં ચાલો 1 થી 20 માં બેકી સંખ્યાઓ આવે કેટલી 10 10 નો વર્ગ તમને આવડે છે 100 એમાં પાછા કેટલા ઉમેરી દેવાના 10 જવાબ શું આવશે 110 આવડે કે ના આવડે ચાલો સાવ નાનું લઈએ 1 થી 4 સુધીમાં રહેલી બેકી સંખ્યા તો કેટલી હોય 2 2 નો વર્ગ 4 માં 2 ઉમેરો કેટલા આવે 6 જોજો આપણે 1 થી 4 માં જોઈએ છે 2 4 હા સરવાળો કરો જે 6 આવી ગયા કે નહીં તો મિત્રો બહુ સરળ છે ખાલી આ યાદ રાખી લેજો ઇઝ ઇટ ઓકે જોઈએ નેક્સ્ટ મિત્રો અહીં કેવું પૂછ્યું છે કે 30 સેમી બાય 30 સેમી બાય 5 સેમી એટલે કે આ ગુણાકારના સ્વરૂપમાં એટલે કે લંબઘન ટાઈપની એક મોટી કેક છે એટલે કેવો આકાર હોય ધારો કે આ રીતે આકાર છે બરાબર તો આ આકારની અંદરથી તમારે 5 સેમી બાય 5 સેમી બાય 10 સેમીની કેક કેટલી બની શકે મિત્રો આ આમ જોઈએ ને તો સાવ સહેલું કરું તો આ 30 ગુણ્યા 30 ગુણ્યા 5 લખી નાખો છેદમાં તમે શું કરી નાખો 5 ગુણ્યા 5 ગુણ્યા 10 લખી નાખો હવે જો આ ઉડી જશે આ પણ ઉડી જશે અને 6 5 30 તો 6 13 ને 18 તો જવાબ આવી જશે 18 મિત્રો અહીંયા એક મહત્વની વાત રહેલી છે કે જ્યારે તમે આ છેદ ઉડાડતા હો તો એક બીજી પણ વસ્તુ રહેલી છે કે જે વિશેષ ક્યારેક પૂછે ત્યારે દાખલા તરીકે તમને એમ કે 6 બાય 8 બાય આવું કંઈક પૂછે તો મિત્રો આપણે થોડું ધ્યાન દેવું પડશે કે 30 બાય 6 છે અથવા તો 30 બાય 8 થતું હોય એટલે સોરી 30 બાય 30 બાય 5 હોય અને 6 બાય 8 બાય 9 હોય આવું કંઈક હોય તો થોડું વિચારવું પડશે અને એમાં શું કરવું પડે કે જે વધારાના ટુકડા પડ્યા રહીએ એ આપણે રાખી દેવા પડે અને બાકીનાની અંદર કેટલા પૂર્ણાંક સંખ્યા આવે છે એ પૂર્ણાંક સંખ્યા લેવી પડે જોઈએ આપણે એક દાખલો જેમ કે આપણે એવું કરશું કે આ મોટી કેકમાં 8 બાય 8 બાય 2 સેમી તો હવે શું થશે જુઓ મિત્રો કે 30 બાય 30 બાય 5 છે અને આપણે લેવાની છે 8 બાય 8 બાય 2 તો પૂર્ણ બાકીનો વધારાનો ટુકડા વધી પડે એવું બને પૂર્ણ કદની 8 બાય 8 બાય 2 ની બનાવી છે તમારે શું કરવાનું 30 ભાગ્યા 8 બરાબર એટલે તમે તરત કહેશો કે અહીંયા આ લાઈન ની અંદર કેટલી નીકળે છે તો 8 તેરી 24 એટલે કે 3 પૂર્ણાંક નીકળે છે અહીંયા પણ 3 પૂર્ણાંક નીકળે છે અહીંયા 2 દુને 4 તો 3 તેરી 9 દુને 18 જે છે એ નીકળી શકશે અને ધારો કે અહીંયા તમે 2 સેમી જગ્યાએ 5 સેમી આપી દીધું હોય તો તમારે 5 આવે તો અહીંયા તમારે એક જ લેવો પડે તો 3 તેરી 9 એક 9 એટલે કે 9 જ કેક બને તો આવી કંઈક વાત છે અગાઉ મેં આવા સમ મૂકેલા છે જરા જોઈ લેજો પણ જે લોકો માટે સાવ નવું હતું એને જરા મેં આ માહિતી આપી દીધી જોઈએ નેક્સ્ટ મિત્રો અહીં તમને અપૂર્ણાંક સંખ્યાઓની સરાસરી શોધવાની છે એટલે કે સરેરાશ અથવા તો મધ્યક જે કહો તે તો સંખ્યા ટોટલ કેટલી છે 1 2 3 4 ને 5 તો આપણે એ પાંચે સંખ્યાનો સરવાળો કરી એ ઉપર મૂકી દેશું અને બસ એનો જવાબ 5 વડે ભાગી નાખશો એટલે જવાબ આવી જશે બીજી વાત કે મિત્રો આનો સરવાળો કરવો તો એક સહેલી રીતિ છે કે જો છેદ 2 ના સરખા હોય તો અંશનો ખાલી સીધે સીધો સરવાળો થઈ જ જશે કારણ કે 1 ચતુર્થાંશ ને 3 ચતુર્થાંશ એટલે કે છેદમાં કોણ છે 4 તો 1 ને 3 4 તો 4 ચતુર્થાંશ લખો આટલાનો સરવાળો તો મળી ગયો કે ભાઈ આ 1 આવશે બરાબર એ જ રીતે 5 5 5 તો એની તમને ખબર પડી જશે કે ઉપરના સરવાળો કરી નાખો 4 ને 2 6 ને 3 9 એટલે 9 પંચમાંશ ઇઝ ઇટ ઓકે 9 પંચમાંશ ને બીજી રીતે દર્શાવાય તમને ખબર છે 5 1 5 એટલે 1 પૂર્ણાંક 4 પંચમાંશ એટલે કે 1 પૂર્ણાંક 4 પંચમાંશ એટલે કે સરવાળો શું થયો 1 વત્તા 1 એટલે કે 2 પૂર્ણાંક 4 પંચમાંશ બીજી રીતે કહીએ 5 2 10 એટલે કે 14 પંચમાંશ મિત્રો 14 પંચમાંશ અહીંયા છેદમાં 5 છે આ 5 પાછા અહીંયા આવી જશે એટલે કે 14 ના છેદમાં 5 ગુણ્યા 5 એટલે કે 14 ના છેદમાં 25 આ જવાબ પણ મિત્રો એવો ક્યાંય જવાબ અહીંયા આપ્યો નથી પોઈન્ટમાં છે મિત્રો તમને એ ખબર છે ને કે અહીં 25 ને જો તમે 4 વડે ગુણો તો 100 આવે
એટલે કે પોઈન્ટ મૂકવા મજા આવે, પણ અહીંયા ચારે ગુણ તો ઉપર એક ગુણ પડે, તો ચૌદી ચોકુ છપ્પન, છપ્પન ના છે 900, તો ક્યાંય જોવો જોઈએ 0.56 એવું ક્યાંય આપ્યું છે? જો એવું આપ્યું હોય તો રાજી થાજો, યસ આપ્યું જ છે, તો જવાબ આવશે 0.56. તો મિત્રો મજા આવી. તો આ જે સમ છે એ અગાઉ પૂછાયેલો હતો, કેક વાળો પણ પૂછાયેલો હતો, જે એકચ્યુઅલ પરીક્ષાની અંદર પૂછાયેલા હતા. તો મિત્રો બસ આ રીતે પ્રેક્ટિસ દ્વારા તમે સરસ કામ કરી રહ્યા છો અને એ કરતા રહો. વિશ યુ ઓલ ધ બેસ્ટ, બસ આનંદથી કામ કરો. સન્ડે જે પરીક્ષા હતી એ બધાની બહુ સારી ગઈ છે, સમાજ કલ્યાણ અધિકારી ની સરસ પરીક્ષા ગઈ છે, બધા રાજી થતા હતા, મેથ્સ રિઝનિંગ આવડી ગયા છે એવું પણ કહેતા હતા, તો ધેટ્સ ગુડ. ચલો હું પણ એના પેપરમાં જે સોલ્યુશન છે એ મૂકવાનો પ્રયાસ કરીશ. તો મિત્રો કાલે વધુ તૈયારી સાથે મિલતે હૈ, બ્રેક કે બાદ ઓલ ધ બેસ્ટ.